નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ બ્રેકિંગ ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી અમારા સંવાદદાતા બિપિન બામણીયા સાથે દીવથી મોટા સમાચાર પર્યટન સ્થળ દીવના ઢાંગરવાડી ગામની ખાડી વિસ્તારમાંથી સિક્કાની શોધમાં સી ગામના પાદરી એન્ટ્રી કરી દી બ્રેકિંગ ન્યૂઝના કેમેરામાં કેદ થયો પર્યટન સ્થળ દીવી અરબી સમુદ્ર પર આવેલું એક સુંદર દરિયાઈ ટાપુ છે દીવની આસપાસના દરિયાને કારણે દીવના પિંચોતેર ટકા લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે દીવમાં દર વર્ષે મોટી સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓની દીવના દરિયાની સફેદ સોના જેવી રીતના દરિયા કિનારે ઉછળતા મોજાની મોજ માણવા આવે છે ત્યારે દીવને અડીને આવેલા ગુજરાત રાજ્યના પ્રાણીઓ પર્યટન સ્થળ અને સુંદર અરબી સમુદ્રના કિનારને ઓળંગી અને મોજ માણવા માટે જાણે દીવની સફરે આવતા હોય તે રીતે સિંહ દીપડા તેમજ અન્ય વન્ય પ્રાણીઓ દીવમાં કોઈને કોઈ માર્ગે પ્રવેશી રહ્યા છે ત્યારે દીવ અને ગુજરાત વન વિભાગ ઉચ્ચ અધિકારીઓની પણ મુશ્કેલી વધી જાય છે છેલ્લા કેટલાક દિવસોથી દેવના ડાંગરવાડી ગામ નજીકના ખાડી વિસ્તારની બાજુના પાવડોના જંગલોમાં એક ખેડૂતની વાડીમાં રાત્રિના દસ વર્ષથી વધુની ઉંમરના સિંહે બળદનું મારણ કરતા દેવ અને ગુજરાતના વિભાગે એલર્ટ થઈ અને સિંહના પગલાંના નિશાન દેહ પર સર્ચ કરી અને સીસીટીવી કેમેરા મૂકી સિંહને ટ્રેક કરી અને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરી દેવન વન વિભાગે વિગતવાર માહિતી લઈ અને દેવ કલેક્ટર અને દેવ અને ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની જાણ કરી હતી તેથી દીવ જિલ્લા કલેક્ટર ભાનુપ્રભાએ લોકોની સલામતીના પગલાના ભાગરૂપે આજુબાજુના ગ્રામ પંચાયતના લોકોને અંધારામાં ઘરની બહાર એકલા ન નીકળવા આદેશ આપ્યો છે દીવના ડાંગરવાડી ગામની ખાડી વિસ્તારમાંથી રાત્રિના સી ગામના પાદર સુધી શિકારની શોધમાં લટાર મારતું વિડીયો કેમેરામાં કેદ કર્યું લોકોમાં ખેડૂત અને લોકોમાં ભયનો માહોલ વન વિભાગ વહેલી તકે આ સિંહને પાંજરામાં પૂરે વિખેડતું ખેડૂતો અને ગામ લોકોની માંગ છે જ્યારે અમારી ટીમ ઘટના સ્થળે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ અને જાણકારી મેળવી તો ઝોલાવાડી ના ખેડૂત દેવાભાઈ વિગતવાર જાણકારી આપી અને પ્રશાસન પાસે વળતર માંગણી કરી છે કે વારંવાર જંગલી પ્રાણીઓ ગાય મારણ કરી આર્થિક નુકસાન કરે છે તેથી આધારે આર્થિક આપવાની માંગ કરી છે બિપિન મામણિયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ પગલા છે પાણી છે આ પગલા થી આમ ને પછી આ બાજુ ને પૈસા પાછો હોય હવે હ મારું નામ દેવાભાઈ દેવા નથી અમને બહુ ડર લાગે છે કેમ કે અહીંયા આવે અમારે ગાયો હોય ને અમે આવીએ રાતના તો અમને બહુ ડર લાગે છે આ લોકો કઈ પકડતા નથી કે કંઈ કરતા નથી હવે એનામને કઈક કરવું જોઈએ ને હજી હવે આ ત્રીજી વખત થયો પેલા બે ગાયો એક બળદ ખાઈ ગયા પાછી વખતે એક બળદ ખાઈ ગયા ને ત્રીજી વખતે બીજો બળદ ખાઈ ગયા હમ તો હવે તો કઈક કરો હવે પકડો એની કઈક કંઈક કરો એની ગમે એમ કરીને પણ કેમ કે જે ગાયનો બળદ મરી ગયા પૈસા પૈસા આપે છે ના કઈ આપતા નથી કોઈ જઈતું કઈ કરતા નથી મારું નામ ભગવાન હતું ખેડીવા અમે આ ખેતી કરીએ ત્યાં લગભગ ઓગણીસો ને વાત છે એટલે જનવર ગમે નથી આવી અને હુમલો કરી લઈને ઢોર બે પેલા અગાઉ પણ ત્રણ ગાય મારી નાખી હતી એક બરદ મારી નાખ્યો અટાણે એક બરદ મારી નાખ્યો હવે અમારે શું કરવાનું તમે કે કંઈ વર્તન તો આપો વર્તન આપતા ને કાંઈક માલ કાકથી તમે લઈને આપી દો બે જે મર્યા છે અમે પેલા એ અગાઉ લખીને મોકલાવ્યું હતું આ બધું વિડીયો આપ્યું હતું બધામાં આપ્યું હતું હવે અમે કંટાળી ગયા છે ઢોરથી ને ખબર સમજા હવે ક્યાં ક્યાં મારે જવું એ કઈ વિચાર કર